મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ અને એનસીપી કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ યથાવત શિવસેના દ્વારા અપાતી એકસો ઓગણીસ બેઠકોને ભાજપે કરી નામંજૂર જૂથબંધીની પરવા કર્યા વિના એકસો બાવન બેઠકો પર ચૂંટણી લડવા શિવસેના મક્કમ

અને એશિયાઈ રમતોમાં ભારતને બે કાંસ્ય પદક ભારતીય મહિલા બેડમિન્ટનને કાંસ્ય પદક પુરુષોની દસ મીટર પિસ્તલ હરીફાઈમાં પણ કાંસ્ય પદક પૂર્વક મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ તથા શિવસેના વચ્ચે થયેલું ઘર્ષણ હજુ યથાવત છે મહારાષ્ટ્રમાં શિવસેના તરફથી મળેલી એકસો સીટોના છેલ્લા પ્રસ્તાવ પર ભાજપ પોતાનો નિર્ણય સંભળાવી શકે તેમ છે મહારાષ્ટ્રમાં શિવસેના સાથેના ગઠબંધન પર દિલ્હી સ્થિત ભાજપના કાર્યાલય પર કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગઈ રાત્રે બેઠક મળી હતી બેઠકમાં મહારાષ્ટ્રમાં ગઠબંધન કાયમ રાખવાના મુદ્દા પર તથા એકલા ચૂંટણી લડવાની સંભાવનાઓ પર વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત ચૂંટણી સમિતિના સભ્યો તથા મહારાષ્ટ્ર ભાજપ પ્રભારી રાજીવ પ્રતાપ રૂડી ઓમ માથુર મહારાષ્ટ્રના ભાજપા અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવીસ સિવાય અન્ય કેટલાક નેતાઓ હાજર રહ્યા હતા બીજી તરફ માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સભ્યો સાથે બેઠક થઈ હતી બેઠક પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપ સમક્ષ છેલ્લી ફોર્મ્યુલા મૂકી હતી અને જણાવ્યું હતું કે પચીસ વર્ષ જૂના સહયોગીને એકસો ઓગણીસ જ્યારે અન્ય દળોને અઢાર સીટો આપવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે શિવસેના એકસો એકાવન સીટો પરથી ચૂંટણી લડશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાએ કરેલા આ પ્રસ્તાવ પર આજ સાંજ સુધી ભાજપ વિચાર કરશે ત્યારબાદ ગઠબંધન પર નિર્ણય લેવામાં આવશે મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણીઓનો મુદ્દો રાજકીય ગરમાઓ વધારી રહ્યો છે એક તરફ ભાજપ તથા શિવસેના વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે સંબંધો તણાવભર્યા બન્યા છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ તથા કોંગ્રેસ વચ્ચે પણ સીટોની વહેંચણી મુદ્દે ખેંચતાણ ઊભી થઈ છે આ મતભેદોનો ઝડપથી ઉકેલ લાવવા માટે એનસીપીએ કોંગ્રેસને આપેલું અલ્ટિમેટમ ગઈકાલે રાત્રે જ સમાપ્ત થઈ ગયું હતું દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની બેઠક આજે મુંબઈમાં યોજાશે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ તથા એનસીપી વચ્ચેનું ગઠબંધન પંદર વર્ષ જૂનું છે દરમિયાન કોંગ્રેસ એનસીપી વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ મુદ્દે ગઈકાલે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની એક બેઠક નવી દિલ્હીમાં થઈ હતી બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ માણેકરાવ ગાવિતે જણાવ્યું હતું કે એનસીપી દ્વારા અલ્ટિમેટમ આપવાનું તે યોગ્ય નથી જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગઠબંધન માટેના તમામ પ્રયત્નો ચાલુ જ છે પરંતુ પાર્ટી તમામ સીટો પર ચૂંટણી લડવાના વિકલ્પ વિશે વિચાર કરી રહી છે તેમણે જણાવ્યું હતું કે આ ગઠબંધન બની રહે તેવું તેઓ ઈચ્છે છે જમ્મુ કાશ્મીરમાં આવેલા પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે એક તરફ કાશ્મીરને સાડા પાંચ હજાર કરોડ રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો છે જ્યારે બીજી તરફ પૂરને કારણે વેપાર હોટલ રેસ્ટોરન્ટ બગીચાઓને નુકસાન થયું છે જ્યારે શ્રીનગરના હાર્દસમાં લાલ ચોકમાંથી હજુ પાણી ઓસર્યા નથી બીજી તરફ માનવ હાની પણ પુષ્કળ થઈ છે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાનમાંથી 100 જેટલા આતંકવાદીઓ નિયંત્રણ રેખા તોડીને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાના ફિરાકમાં છે બીજી તરફ બીએસએફ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના આતંકવાદીઓનો સામનો કરવા માટે સજ્જ છે સરહદ ઉપર સલામતી કડક બનાવી દેવામાં આવી છે પૂરની પરિસ્થિતિનો ફાયદો લઈને છેલ્લા દસ દિવસમાં આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાના અનેક પ્રયત્નો કર્યા છે જેમાં સેનાએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા અફઘાનિસ્તાનમાં અફઘાનિસ્તા અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અશરફ ગનીને દેશના નવા રાષ્ટ્રપતિ ઘોષિત કરવામાં આવ્યા છે હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે સમજૂતી કરાર થયા બાદ આ ઘોષણા કરવામાં આવી હતી આ સાથે જ ચૂંટણીના પરિણામો પર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હતો સત્તામાં ભાગીદારીની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા નવી સમજૂતી મુજબ જૂનમાં થયેલા પ્રારંભિક પરિણામો અનુસાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતનાર અશરફ અલી રાષ્ટ્રપતિ બનશે જ્યારે અબ્દુલ્લા અબ્દુલ્લા દ્વારા નામાંકિત વ્યક્તિ મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓનું પદ સંભાળશે જે પ્રધાનમંત્રીના પદ જેટલું જ મહત્વ ધરાવે છે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિની ચૂંટણી પરિણામો પર થયેલી સમજૂતીને આવકારી હતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યના છ જિલ્લાઓના સાત હજાર જેટલા વનવાસી પરિવારોને જમીન અધિકાર પત્ર વિતરણ કર્યા હતા આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આદિજાતિ બાંધવોને જમીન પત્ર વિતરણને પગલે વિકાસની મુખ્ય ધારામાં લાવવા વિવિધ યોજનાઓના લાભોમાં પણ અગ્રિમતા અપાશે મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાના તથા સુરત નવસારી ડાંગ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોના વનવાસી પરિવારોને સમગ્ર હેક્ટર જમીનના અધિકારપત્રો એનાયત કર્યા હતા જે જમીનોની અંદાજિત કિંમત રૂપિયા સો કરોડ થવા જાય છે આનંદીબેને વન વિભાગની યોજનાના ચાર હજાર ત્રણસો સિત્તેર લાભાર્થીઓને અગિયાર કરોડના ચેક તથા પાંચ મહિલા અધિ સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓની બહેનોને રૂપિયા છાસઠ લાખની સહાયના ચેક અર્પણ કર્યા હતા ગરીબોને તેમના લાભો સીધે સીધા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતા ગરીબ કલ્યાણ મેળામાં હજારો લાભાર્થીઓને લાખો રૂપિયાની સાધન સહાય આપવામાં આવી રહી છે સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયેલા પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં એક હજાર એકસો સોળ લાભાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરાના હસ્તે બસો લાખની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જો બીજી તરફ સાવરકુંડલા ખાતે ભાજપના અગ્રણી નેતા આઈ જાડેજાના જાડેજાના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાનું આયોજન

કપાસ મગફળી જેવો રોકડિયો પાક ઉગાડતા ખેડૂતોને શાકભાજીના વાવેતર માટેનું વૈજ્ઞાનિક પીઠબળ પૂરું પાડવાનો પ્રયાસ જૂનાગઢ કૃષિ મહાવિદ્યાલયે કર્યો છે ખેતીનું અર્થશાસ્ત્ર શાકભાજીમાં લાગુ પાડવાના પ્રયોગ વિશે પ્રસ્તુત છે એક રિપોર્ટ જગતના તાત કહેવાતા ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન મેળવે તે તેમનો પ્રથમ ઉદ્દેશ હોય છે ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં ખેડૂતોને સારું ઉત્પાદન મળી શકે તે માટે જૂનાગઢની કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ખેડૂત દિવસ તેમજ શાકભાજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ને કૃષિ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે વધુને વધુ ખેડૂતો શાકભાજીની વૈજ્ઞાનિક ઢબની ખેતી પર આગળ વધે તેવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જૂનાગઢના કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ખેડૂતોને શાકભાજીની ખેતી વિશે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શાકભાજીના ઉત્પાદનમાં છાંટવામાં આવતી દવાઓ વિશે પણ જાણકારી અપાઈ હતી ખેડૂતોને અમે ખાસ વધારે સમજાય છે કારણ કે ઘણા મિત્રો આજે દવા છાંટી અને તરત જ એને માર્કેટમાં મૂકતા હોય છે એવું ના બને એ માટે વિશૃદ્ધ માહિતી આપી કઈ દવા ક્યારે છાંટવી અને એ દવા છાંટ્યા પછી કેટલા દિવસ શાકભાજી માર્કેટમાં ન મૂકવું જોઈએ એ વિશે માહિતી આપે છે શાકભાજી સપ્તાહની ઉજવણીમાં ભાગ લેવા જિલ્લાભરમાંથી ખેડૂતો આવ્યા હતા તેમજ ખેડૂતોએ આ પ્રકારની ઉજવણીને મહત્વની ગણાવી ખેતીમાં માર્ગદર્શક બની રહેવાની વાત જણાવી હતી શાકભાજીની ખેતી કઈ રીતે કરવી અને કઈ કઈ રીતે રીતે વધારે આવક મેળવવી તથા નવું બિયારણ બનાવવું વિવિધ માર્ગદર્શન સમગ્ર સૌરાષ્ટ્રમાં જમીનની વિસંગતતા રહેલી છે જમીનની આવી વિસંગતતા વચ્ચે કેવી રીતે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને સારું અને પૂરતું ઉત્પાદન મેળવી શકાય તેવા ઉદ્દેશ સાથે આયોજિત શાકભાજી સપ્તાહ ખેડૂત માટે તો મહત્વનો સાબિત થયો છે આપણા દેશમાં શાકભાજીની અછત અને શાકભાજી મોંઘા દાટ થયા આવી બુમરેંગ ઉઠે છે પરંતુ ખેડૂતો આવા કૃષિ સંશોધન અભિગમ અપનાવીને જો શાકભાજીનું ઉત્પાદન કરે ખેતી કરે તો કદાચ આ પ્રશ્ન હલ થઈ શકે સંજીવ મહેતા દૂરદર્શન સમાચાર જુનાગઢ નર્મદા જેવી પવિત્ર નદીના તટ ઉપર પિતૃતર્પણની ધાર્મિક આસ્થા ધરાવતા લોકોની ભીડ શ્રાદ્ધ પક્ષના દિવસોમાં વિશેષ જોવા મળે છે વડવાઓનું ઋણ અદા કરવા માટે થતી તર્પણ વિધિની પ્રસ્તુત છે એક ઝલક ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો ભાદરવી પૂનમથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થાય છે જે અમાસ સુધી ચાલે છે આ દિવસોમાં પિતૃઓને પિંડદાન તર્પણ તેમજ શ્રાદ્ધ કરવાનો મહિમા છે નર્મદા જિલ્લામાં આવેલા પોઈચા ગામ પાસે નર્મદા ઓરસંગ અને સરસ્વતી નદીનો ત્રિમેણી ત્રિવેણી સંગમ છે જ્યાં પિતૃઓના આત્માને શાંતિ પૂરી પાડવા શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ તેમજ પિંડદાન કરવા માટે મોટી સંખ્યામાં આવે છે હિન્દુ ધર્મ ની અંદર આ સોળ શ્રાદ્ધ નું ખુબ જ મહત્વ બતાવેલું છે કોઈ અહીંયા આગળ શ્રાદ્ધ કરે દેશ વિદેશ ગમે ત્યાંથી આવીને પણ અહીંયા શ્રાદ્ધ કરે અને આ નર્મદા કિનારે આ સોળ શ્રાદ્ધ અંદર રોજે રોજ હજારોની સંખ્યા અંદર આવીને લોકો અહીંયા શ્રાદ્ધ કરે છે એક માન્યતા મુજબ પિતૃઓને અંજલિ આપવા તેમજ તેમની ઈચ્છાઓ પૂરી કરવા શ્રાદ્ધના દિવસોમાં નર્મદા તટે આવેલા ત્રિવેણી સંગમે શ્રદ્ધાળુઓ નદીમાં ખાસ સ્નાન કરી પિતૃ તર્પણ કરે છે આ નર્મદા તટે પોસ્યા ખાતે અમારા પિતૃઓનો શ્રાદ્ધ કરવા માટે આવેલા છે અને એઓને મોક્ષ ગતિ મળે એટલા માટે અમે અહીં આવેલા છીએ આ તટે જો શ્રાદ્ધ કરવામાં આવે પિતૃ શ્રાદ્ધ કે પિતૃ તર્પણ કરવામાં આવે તો અહીં સીધો આપણા પિતૃઓનો મોક્ષ ગમન થાય છે આજના સમયમાં હજુ પણ આપણે ત્યાં ધર્મ પ્રત્યેની આસ્થા તેમજ રીત રિવાજો ટકી રહ્યા છે તેને કારણે જ લોકો શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓનું સ્મરણ કરી તેમની શાંતિ માટે પ્રાર્થના કરે છે દૂરદર્શન સમાચાર અમદાવાદ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણી તથા રસ્તાઓની પરિસ્થિતિના સુધારાઓનું કામ અંગે મુલાકાત લેશે નીતિન ગડકરી શ્રીનગર પહોંચીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે ત્યારબાદ સમીક્ષા બેઠકમાં ભાગ લેશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલા રસ્તાઓને થયેલા નુકસાન અંગે પણ સમીક્ષા કરશે એશિયન રમતોમાં ભારતીય નિશાને બાજુ શાનદાર દેખાવ કર્યો હતો પુરુષોના દસ મીટર એર પિસ્તલ ટીમ સ્પર્ધામાં કાંસ્ય જીતી લીધો હતો પદકુ રાય સમરેપ્પાએ ભારતને કાંસ્ય પદક અપાવ્યો હતો જીતુ રાયનો આ બીજો પદક છે આ અગાઉ તેમણે હરીફાઈના પ્રથમ દિવસે પચાસ મીટર એર પિસ્તલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો હતો જીતુ રાય સમરેશ જંગ તથા પ્રકાશ નાન જપ્પાની ટીમે કુલ એક હજાર અંક મેળવીને કાંસ્ય પદક મેળવ્યો હતો ભારત તથા ચીન બરાબર એક હજાર સાતસો તેતાલીસ અંક હતા પરંતુ ચીને ભારતના ચોસઠ ના બદલે પાસઠ વાર નિશાન લગાવ્યા હતા જેના લીધે ચીનને રજત પદક મળ્યો હતો સમાચાર પૂરા કરીએ તે પહેલા મુખ્ય સમાચારો ઉપર ફરી એક નજર

ગરીબ કલ્યાણ મેળાના રાજ્યવ્યાપી આયોજન વડે ગરીબ લાભાર્થીઓને કરોડોની સાધન સહાયનું વિતરણ જિલ્લા કક્ષાના મેળાનું આયોજન રજૂ કરે છે વ્યવસ્થાનું શાસન મોડેલ અને રમતોમાં ભારતને બે કાંસ્ય પદક ભારતીય મહિલા બેડમિન્ટનને કાંસ્ય પદક પુરુષોની દસ મીટર પિસ્તલ હરીફાઈમાં પણ કાંસ્ય પદક આશા તેજા સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ નમસ્કાર